જય હિન્દોસ્તો યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરના માધ્યમથી કડકડાટ કાયદો લેક્ચર સિરીઝ અંતર્ગત આખા કાયદાને ટેબલો અને ચાર્ટની મદદથી ભણીએ છીએ જેમાં આજે આપણે ટેબલ નંબર સોળ વિશેનો અભ્યાસ કરવો છે તો આ ટેબલ નંબર સોળમાં મિત્રો આપણે ઇન્ડિયન એવિડન્સ એક્ટના ઇન્ડિયન એવિડન્સ એક્ટની અગત્યની કલમ કલમ ચોવીસથી ત્રીસ આપણને સૌને ખબર હશે કે ઇન્ડિયન એવિડન્સ એક્ટની અગત્યની કલમો છે આ ચોવીસથી ત્રીસ કે જે કબૂલાત સંદર્ભે છે સત્તરમાં સ્વીકૃતિની વ્યાખ્યા આપી ત્યારબાદ એના જે તબક્કાઓ છે એના અન્વયે એક કબૂલાત અંગેની જોગવાઈઓ આપી છે કે કઈ કબૂલાત કોની સામે કરો તો ગ્રાહ્ય ગણાય પ્રસ્તુત ગણાય અથવા કોની સામે કરો મિત્રો તો અપ્રસ્તુત ગણાય તો આના વિશેનો મિત્રો આજના ટેબલમાં આપણે અભ્યાસ કરવાનો છે અને આ ટેબલ તમને પરીક્ષામાં એક માર્ક રોકડો અપાવી શકે છે તો આ ટેબલનો તમારે વ્યવસ્થિત રીતે આજે અભ્યાસ કરી લેવાનો છે તો મિત્રો એમાં સૌપ્રથમ તમને અહીંયા કલમનું બોક્સ આપ્યું છે ત્યારબાદ કઈ રીતે કબૂલાત છે આજે કબૂલાત કરવામાં આવે છે કબૂલાત એટલે શું તો કે ભાઈ હું પોતે આરોપી છું અને હું કોઈની સામે એમ કહી દઉં ભાઈ હા ખૂન મેં જ કીધું છે તો આને શું કહેવાય કરેલી છે ખાસ કરીને આપણે તમને ચોવીસ થી ઓગણત્રીસ ગણાવશું એક જ ગુનાના આરોપીઓ પૈકી એકની કબૂલાત એ બીજા વિરુદ્ધ પણ પ્રસ્તુત ગણાય એ કલમ ત્રીસ છે પણ એને આપણે અહીંયા લીધી નથી આપણે મુખ્ય ચોવીસ થી ઓગણત્રીસને લેવામાં આવી છે તો મિત્રો સૌપ્રથમ કલમ આવી કબૂલાત કઈ રીતે છે ત્યારબાદ કોની રૂબરૂમાં કરવામાં આવે છે અને એ કબૂલાત પ્રસ્તુત છે કે અપ્રસ્તુત એના વિશેની જોગવાઈઓ તો જેમાં સૌપ્રથમ વાત કરીએ મિત્રો કલમ ચોવીસની કલમ ચોવીસ કલમ ચોવીસમાં શું કીધું કે ધાક ધમકી કે પ્રલોભનની અસર હેઠળ મેં કોઈને ધમકી આપી હોય કે ભાઈ તારે કહેવું જ પડશે કે ખૂન તે જ કર્યું છે તો અહીંયા ધાક ધમકીની અસર હેઠળ કહેવાય અને એ વ્યક્તિ જો ધાક ધમકી આપ્યા પછી મેજિસ્ટ્રેટ પાસે કબૂલાત કરે છે તો એ કબૂલાત કેવી ગણાય અપ્રસ્તુત ગણાય ઇવન કોઈ પણ સમક્ષ કબૂલાત કરે તમે એને ધાક ધમકી આપો છો અને પછી જો કબૂલાત કરે અહીંયા કોઈ પણ હોય શકે મેજિસ્ટ્રેટ હોય ઇવન અન્ય કોઈ પણ હોય પણ તમે એને ધાક ધમકી એને લોભ લાલચ આપ્યું છે અને પછી એ કોઈ પણ સામે કઈ કબૂલાત કરે છે તો એ કબૂલાત કેવી ગણાય વાત કરીએ મિત્રો તો કે ભાઈ પોલીસ ની રૂબરૂમાં હોય પોલીસ ની રૂબરૂમાં પોલીસ કસ્ટડીમાં પોલીસની સામે પોલીસ રૂબરૂમાં કોઈ કબૂલાત હોય તો એ તો એ પણ કલમ પચીસ પ્રમાણે શું ગણાય ભાઈ અપ્રસ્તુત જ ગણાય શું ગણાય અપ્રસ્તુત ગણાય શા માટે તો પોલીસ એ કબૂલાત છે એને ડરાવી ધમકાવીને લીધી હોય એવું કોર્ટ માનતી હોય એટલે એ કબૂલાતને કોર્ટ માન્ય રાખતી નથી ત્યારબાદ છવ્વીસમાં કીધું કે પોલીસ કસ્ટડીમાં હોય તે દરમિયાન કે કોઈ વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં પોલીસ કસ્ટડી એટલે પોલીસની કોઈ પણ રીતે નિગરાની હેઠળ હોય ખાલી પોલીસ કસ્ટડી એટલે લોકઅપમાં હોય એવું જરૂરી નથી કોઈ પણ રીતે પોલીસ એના ઉપર નજર રાખીને ફરતી હોય તેને પોલીસ કસ્ટડી કહેવાય તો કે વ્યક્તિ જ્યારે પોલીસ કસ્ટડીમાં હોય અને વ્યક્તિ પોલીસ સમક્ષ કબૂલાત કરે છે તો એ પણ શું ગણાય મિત્રો અપ્રસ્તુત ગણાય અને કલમ છવ્વીસ પ્રમાણે જ વાત કરી પોલીસ કસ્ટડીમાં પોલીસ સમક્ષ તો કેવી છે છે પણ મિત્રો પોલીસ કસ્ટડીમાં કલમ છવ્વીસ પ્રમાણે જો મેજિસ્ટ્રેટ ને રૂબરૂ કે મેજિસ્ટ્રેટ પોતે પોલીસ કસ્ટડીમાં બેઠા છે ખુરશી નાખીને અને એની સામે કોઈ જો વ્યક્તિ કે કોઈ ગુનેગાર કે કોઈ આરોપી કબૂલાત કરે છે તો પાછી એ શું ગણાય પોલીસ સમક્ષ કરેલી કબૂલાત જનરલી છે પણ જ્યારે ડિસ્કવરી પંચનામું હોય એટલે કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે અને એનો ગુનો મુદ્દા માલ સાથે જો કબૂલાત કરાવડાય કોઈ વ્યક્તિ કબૂલાત કરે અને એ કબૂલાત પ્રમાણે પોલીસને મુદ્દા માલ મળી આવે અને એ કબૂલાતનામું અને આ મુદ્દામાલ જો પોલીસ કોર્ટમાં રજૂ કરશે તો આ ડિસ્કવરી પંચનામું ગણાય અને ડિસ્કવરી પંચનામું એ પોલીસ સમક્ષ હોય તો પણ શું ગણાય છે મિત્રો પ્રસ્તુત ગણાય પણ એની પાસે એના પુરાવો હોવો જોઈએ કે ભાઈ આ વ્યક્તિએ ચોરી કરીથી એનો માલ અહીંયા શિહોરમાં આ જગ્યાએ છુપાવેલો છે અને ત્યાંથી તમે અમે પંચો રૂબરૂ આ માલને કબજે કરેલો છે

કોર્ટમાં જઈને કહી દેજે ખૂન મેં જ કર્યું છે નહીતર અમે તને હાસીન મારી નાખશું તો અહીંયા હું તમારી ધમકીની અસર હેઠળ કબૂલાત કરી લઉં કે ભાઈ સાહેબ હા એ વ્યક્તિનું ખૂન મેં કર્યું છે તો આ કબૂલાત પ્રસ્તુત નથી કોર્ટ એમાં વિશ્વાસ કરશે નહીં પણ તમે મને ધમકી આપી છે એની અસર અમુક સમય પછી મારા મનમાંથી દૂર થઈ જાય છે અને પછી હું શુદ્ધ બુદ્ધિથી કબૂલાત સ્વેચ્છાપૂર્વક કરું તો તો અઠ્યાવીસ પ્રમાણે એ મેજિસ્ટ્રેટની રૂબરૂ હોય તો શું ગણાય પ્રસ્તુત ગણાય છે તો કે અઠયાવીસમાં કીધું કે ધાક ધમકી કે પ્રલોભનની અસર દૂર થયા બાદ મેજિસ્ટ્રેટની રૂબરૂ કબૂલાત હોય તો એ પ્રસ્તુત ગણાય સી આરપીસી કલમ એકસો ચોસઠમાં પણ આપણે ભણશો અથવા તમે ભણ્યા હશો કે મેજિસ્ટ્રેટ એ કબૂલાતો અને કથન નોંધવા બાબત ત્યારબાદ મિત્રો ઓગણત્રીસમાં વાત કરીએ કે ગુપ્તતાના સોગંદ હેઠળ તો એ કબૂલાત કોઈ પણ ની રૂબરૂ હોય તો શું ગણાય ખાલી ગુપ્તતાના સોગંદ હેઠળ લેવાયેલું હોવાના કારણે એ અપ્રસ્તુત બની જતી નથી કલમ ઓગણત્રીસ ત્યારબાદ ત્રીસમાં કીધું છે મિત્રો કે એક જ ગુનાના સહ આરોપીઓ પૈકી એકની કબૂલાત એ બીજાની સામે પણ પ્રસ્તુત ગણાય છે તો મિત્રો ક્યારે કબૂલાત પ્રસ્તુત ગણાય અને ક્યારે કબૂલાત અપ્રસ્તુત ગણાય એના વિશેની તમામ માહિતી મિત્રો આપણે ચોવીસ થી ત્રીસમાં એક ટેબલની અંદર લઈ લીધી આશા રાખું છું કે આ ટેબલનું આપ લોકોને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે અને જો જરૂર જણાય તો મિત્રો આ જ ટેબલના વિડીયો લેક્ચરને તમે બીજી વાર પણ જોઈ લેશો જેથી કરીને પણ તમે આને સરળતાથી તૈયાર કરી શકો તો મિત્રો વિડીયો જો તમને ગયો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી પહોંચાડવાની છે અને સાથેને સાથે યુવા કરિયર એકેડેમીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન ઓન કરી દો અને ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોઈન થઈ શકો છો તો મળીએ મિત્રો આવતીકાલે એક નવા કન્સેપ્ટ સાથે ત્યાં સુધીમાં તમે આનું રિવિઝન કરીને આ ટેબલને વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેશો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત